नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોળ. કયા દિવસ બને તમામ મહત્વની ખબરો પર કરી નજર સમાચાર સુપરફાસ્ટમાં. સમગ્ર દેશમાં મહિલા દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી નારી શક્તિને કરી સલામ. લખ્યું, મહિલાઓએ દેશનું નામ કર્યું રોશન. વિશ્વ મહિલા દિવસ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ. લખ્યું, તમે ઇતિહાસ બનાવવામાં સક્ષમ, કોઈ તમને રોકી નહીં શકે. ભાજપના સાંસદ સોનલ માનસીએ રાજ્યસભામાં ઉઠાવી માંગ. કહ્યું, આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની પણ થવી જોઈએ ઉજવણી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કૃષિ કાયદા સામે ચાલી રહેલા વિરોધની કમાન ટીકરી બોર્ડર પર મહિલાઓએ સંભાળી. એક મહિલાએ જણાવ્યું કે સરકારે આ કૃષિ કાયદો રદ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નોઈડામાં ખાસ કાર્યક્રમ. મહિલાઓ માટે મેરેથોન રેસનું કરવામાં આવ્યું આયોજન, જેમાં મોટી સંખ્યામાં બાળકીઓ મહિલાઓએ લીધો ભાગ. દિલ્હીમાં નિઝામુદ્દીનની પ્રજ્ઞાચક્ષુની શાળામાં મહિલા દિવસની કરાઈ ઉજવણી. દિલ્હી પોલીસ બેન્ડ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ આપવામાં આવ્યું. ગુજરાતના અમદાવાદના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. પોલીસ હેડક્વાર્ટર ખાતે કમિશનર સહિત જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં ઉજવણી. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેક્ટના ચિહ્નનું અનાવરણ. પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલીમી વિદ્યાર્થિનીઓએ પણ હાજર. ગીરનું એક એવું ગામ જ્યાં ચાલે છે મહિલાઓની હકુમત. બાદરપરા ગામમાં પંચાયત બોડી આખી મહિલાઓની. આ ગામમાં મહિલાઓ પંચાયતનું કરે છે સુચારું સંચાલન. બાદરપરા ગામ સ્માર્ટ વિલેજમાં સ્થાન પામેલું. આખું ગામ સીસીટીવીથી સજ્જ. અહીંના પુરુષો પણ મહિલાઓને શાસન વ્યવસ્થામાં આપે છે સહકાર. કચ્છમાં એક સમયે ભિક્ષા માંગતી દિવ્યાંગ મહિલા હાલ આપી રહી છે ગરીબ બાળકોને શિક્ષણ. લોકડાઉન બાદ નોકરી છૂટી જતા માંગતા હતા ભિક્ષા, જો કે સર્વોપરી સંસ્થાએ મદદ કરતા હાલ ફરી બન્યા શિક્ષક. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી નહીં યોજાય. તેમણે કહ્યું કે ભાજપ સરકાર તકવાદી વિચાર નહીં કરે, ચૂંટણી તેના સમયે જ યોજાશે. રવિવારે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે આપ્યું હતું નિવેદન. કહ્યું હતું, વહેલી આવી શકે છે વિધાનસભા ચૂંટણી. બંગાળમાં જીત થાય તો ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી આવશે. ગાંધીનગરમાં આજે સાંજે મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, જેમાં 6 મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ પર થશે ચર્ચા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સીઆર પાટીલ બેઠકમાં રહેશે હાજર. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ખાસ ઉજવણી. સીએમ રૂપાણી દ્વારા સ્વાવલંબન યોજનાની લાભાર્થી બહેનોને ચેક અપાયા. વ્હાલી દીકરી યોજના માટે એલઆઈસી સાથે એમઓયુ કરી. વ્હાલી દીકરી યોજનાની લાભાર્થીઓને ચેક વિતરણ કરાવ્યું. રાજકોટમાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ. જિલ્લાના અલગ અલગ 11 તાલુકાના 19 કેન્દ્રો પર ચણાની ખરીદી. 68,000 ખેડૂતો ચણાનું રજીસ્ટ્રેશન કરાવ્યું. ઓપન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને મળે છે સરેરાશ 875-900 રૂપિયા. ટેકાના ભાવે મળે રૂપિયા 100-125 મળશે વધુ. 5 જૂન સુધી ટેકાના ભાવે થશે ખરીદી. રાજકોટના 5 વોર્ડમાં આજે પાણી કાપ. વોર્ડ નંબર 2, 7, 8, 10 અને 11 પાટમાં પાણી કાપ મૂકવામાં આવ્યો. ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે જીએસઆર નંબર 3, 4 અને 5ની સફાઈ કામગીરી કરવા માટે મહાનગરપાલિકાએ પાણી કાપ મૂક્યો. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સુરક્ષા વધારાઈ. આયુષાના અપઘાત બાદ સરકારનો આદેશ, રિવરફ્રન્ટ પર 20 પોલીસ ચોકી બનાવાશે. હવેથી અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરાશે. 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટ પણ પેટ્રોલિંગ કરશે. અમદાવાદમાં રસીકરણને લઈને ભારે ધસારો. ટાગોર હોલમાં સિનિયર સિટીઝનોનો ધસારો. દરરોજ 1500 લોકોને અપાય છે રસી. વેક્સિનેશન માટે મેડિકલની 15 ટીમ કાર્યરત. વેક્સિન આપ્યા બાદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવાની પણ વ્યવસ્થા. 1 માર્ચથી સિનિયર સિટીઝન માટે શરૂ કરાયું છે વેક્સિનેશન. અમદાવાદ સુધીના બુકિંગ કરવામાં આવ્યા છે. 16 અને 17 માર્ચ સુધી 2000 નાગરિકો વેક્સિન લેવા બુકિંગ કરાવી દીધા. સુરતમાં અમેરિકાથી આવેલા 7 જેટલા વિદ્યાર્થી અને શિક્ષક પોઝિટિવ. ડીઆરબી કોલેજ, એક્સપેરિમેન્ટલ સ્કૂલ, સદગુરુ વિદ્યાલયના વિદ્યાર્થી અને શિક્ષક પણ પોઝિટિવ. સુરતમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોરોનાનો કહેર. સુરતમાં યુકે સ્ટ્રેનનો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ. સુરતના કાપડ માર્કેટમાં કોરોનાના 22 કેસ પોઝિટિવ. કોરોનાના ટેસ્ટમાં 15 કાપડના વેપારીઓ સંક્રમિત થયા. સુરતના અઠવામાં બહારથી આવેલા 18 લોકો સંક્રમિત. મુંબઈ, ગોવા, અમદાવાદ, નાસિકથી આવેલા કોરોના પોઝિટિવ નોંધાયા. સુરતમાં માત્ર 10 દિવસમાં 300 ક્લસ્ટર એરિયા જાહેર કરાયા, સાથે શહેરમાં પ્રતિદિન 5થી વધુ ઝોન જાહેર થઈ રહ્યા છે.
सूरत में अठवा रांदेर विस्तार में सौथी वधु कोरोना केस मळ्या, ज्यारे कथारगाम उधना में सौथी ओछा केस छे। राजस्थान सरकार नो निर्णय, गुजरात थी राजस्थान जता प्रवासीओ माटे कोरोना रिपोर्ट फरजियात करायो, 72 कलाक अगाउनो आरटीपीसीआर रिपोर्ट नेगेटिव होय तो प्रवेश। कोरोना संक्रमण वधता राजस्थान सरकारे चेकपोस्ट पर कोरोना टेस्ट फरजियात कर्या, अरवली अंबाजी और साबरकांठानी बॉर्डर पर अटवाया अनेक प्रवासीओ। आरटीपीसीआर रिपोर्ट वगर राजस्थान राज्य में प्रवेश नहीं, गुजरात महाराष्ट्र के केरल पंजाब हरियाणा और मध्यप्रदेश राज्यों प्रवासीओ माटे निर्णय। राजस्थान में जता गुजराती प्रवासियों की तपास वधी, अरवली नी रतनपुर बॉर्डर थी खेरवाड़ा 35 किलोमीटर दूर जहां आरटीपीसीआर रिपोर्ट थाय छे, आरटीपीसीआर नेगेटिव और कोरोना वैक्सीन रिपोर्ट बतावाती प्रवेश। राजस्थान में प्रवेश माटे आरटीपीसीआर फरजियात, परंतु अंबाजी नजीक बॉर्डर पर चेकिंग नहीं, छापरी चेकपोस्ट पर कोई चेकिंग नहीं। साबरकांठा विजयनगर राणी बॉर्डर पर राजस्थान पुलिस खड़की दीधी, कोरोना वधता संक्रमण ने कारण राजस्थान सरकार नो मोटो निर्णय, चेकपोस्ट पर फरजियात आरटीपीसीआर थशे। दाहोद में राजस्थान गुजरात ने जोड़ती मोना डूंगर चेकपोस्ट पर आरोग्यकर्मियों की उपस्थिति, संक्रमण वधता मुसाफरों की कराई रही है आरोग्य तपास। आणंद करमसद बापेश्वर महादेव मंदिर महंत नु निधन, महंत जयरामगिरी महाराज नु कोरोना से निधन, 25 फेब्रुआरी कोरोना रिपोर्ट आयो तो पॉजिटिव। सूरत में वध्यु कोरोना संक्रमण, 10 दिवस में 300 क्लस्टर एरिया जाहिर कराया, सौथी वधु अठवा झोन में 90 क्लस्टर एरिया जाहिर। अमदावाद में 10 मार्चे एएमसी सामान्य सभा मळशे, सामान्य सभा में हाजरी माटे नगर सेवकों अधिकारीओना कोरोना टेस्ट फरजियात, कोरोना वधता केस ने लईने एएमसी कमिश्नर नो निर्णय। अमदावाद में कांग्रेस धारासभ्य हिम्मतसिंह पटेले लीधी कोरोना रसी, बापूनगर धारासभ्य हिम्मतसिंह पटेल कोरोना की झपेट में आ चुक्या था। कच्छना अंजार में राज्यमंत्री वासणभाई आहिरे लीधी कोरोना की रसी, अंजार तालुका रतनाल प्राथमिक आरोग्य केन्द्र में मंत्री रसी लीधी। गुजरात में कोरोना कहर वध्यो, 24 कलाक में कोरोना 575 केस, 459 दर्दीओ थया स्वस्थ। राज्य में हाल 3140 एक्टिव केस, 46 दर्दीओ वेंटिलेटर पर, जयरे 3094 दर्दीओनी हालत स्थिर। अमदावाद में कोरोना वायरस ने 131 नवा केस, 113 दर्दीओए कोरोना ने आपी मात। सूरत और राजकोट में वध्यो कोरोना कहर, सूरत जिल्ला में कोरोना ने 145 केस तो राजकोट जिल्ला में नवा 71 केस, गांधीनगर में 13 केस नोंधाया। वडोदरा जिल्ला में 24 कलाक में कोरोना 82 केस नोंधाया, जारे 91 दर्दीओ थया स्वस्थ। अमदावाद सोला में दंपत्ति की हत्या थवा मामले पुलिस तपास कर रही हो, गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजा निवेदन, जणाव्यु कि गुनेगारों की ओळख थी गई, झड़पथी आरोपी ने पकड़ी लेवाशे। अमदावाद हिबतपुरा शांति पैलेस बंगलोज में वृद्ध दंपत्ति ने 11 घा मारी मौत ने घाट उतारा, हत्या बाद थयेला पोस्टमार्टम रिपोर्ट में थयो खुलासो। वृद्ध महिला ने 7 घा गळाना भागे और 2 घा पेट में मराया, तो वृद्ध पुरुष ने गळाना भागे 2 घा मारी मौत निपजाव्यु। पंचमहाल में महिला पुत्र साथ आपघात प्रयास, हालोल तलाव में डूबवा जा रही थी, तलाव पास उभेला व्यक्ति महिला ने बचाई, पति ने जेल में मोकलनारे अभद्र मांगणी कर्यानो आरोप। महिसागर कांसराना 4 मासना बाळक ने बचावा न्यूज 18 गुजराती की मोटी झूंबेश, 22 करोड़ रूपया इंजेक्शन माटे पैसा एकठा करवा लोकोने मदद करवा माटे अपील। लव जिहाद विरुद्ध कायदा अंगे बोलिया डेप्यूटी सीएम नितिन पटेल, बजेट सत्र में लवाशे लव जिहाद सामेनो कायदो, दीकरीओ साथे खोटी रीते लग्न अटकशे। महसाणा में सतलासा तालुका पंचायत माटे भाजप और कांग्रेस वच्चे खेंचता, कांग्रेस 8 भाजप 7 और अपक्ष ने 1 बैठक, बन्ने पक्षे अपक्ष ने खेंचवा मथामण शुरू करी। कांग्रेसे बैठक ने बचावा 8 सभ्यों ने अज्ञात स्थले खसेड़िया, बीजी तरफ अपक्ष साथे कांग्रेस 8 सभ्यों तोड़वा पण भाजप मैदान में। भाजपना 19 उम्मीदवारों ने अज्ञात स्थले खसेड़ाया, जीतेला उम्मीदवारों ने स्थले लई जवामां आव्या, नगरपालिका की 36 बैठकों में भाजपे पासे 19 बैठक। वलसाडनी सहकारी बैंक सरदार भिलाडवालानी आगामी 14 मार्चे चूंटणी योजाशे, भाजपे सत्तावार रीते समर्पित सहकार बैनर ने मैदान में उतारी छे। जिल्लाना तमाम 6 तालुकाओं में 37,000 वधु सभासदों धरावती बैंक सहकार पैनले बैंक की चूंटणी 18 उम्मीदवार मैदान में उतार्या। प्रधानमंत्री नरेन्द्र मोदी 12 मार्चे अमदावाद में दांडी यात्रा ने कराशे प्रस्थान, पीएम कार्यक्रम ने लेने साबरमती आश्रम नजीक तैयार कराया डोम, पीएम प्रोग्राम ने लेने उच्च अधिकारियों ने मीटिंग।
પીએમના પ્રોગ્રામને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી, જેમાં ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષાને લગતા તમામ મુદ્દા પર કરી ચર્ચા. અમદાવાદમાં 12 માર્ચે કોંગ્રેસ સેવાદળ દાંડી યાત્રા કાઢશે. સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાને પીએમ મોદી પ્રસ્થાન કરાવશે. પીએમના કાર્યક્રમ સાથે કોંગ્રેસનો પણ કાર્યક્રમ. રાજકોટમાં માં અમૃતમ કાર્ડની કામગીરી થઈ બંધ. 5 સેન્ટર પર કોન્ટ્રાક્ટના કર્મીઓએ કામગીરી બંધ કરી, 3 મહિનાથી પગાર નહીં મળ્યા હોવાનો આરોપ. ધોરાજીના માર્કેટિંગ યાર્ડ ઘઉંની પુષ્કળ આવક. ટુકડા અને લોકવન ઘઉંની પુષ્કળ પ્રમાણમાં આવક, જોકે ખેડૂતને ઘઉંમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ કરી જીરુના પાકની હોળી. થરાદના ખેડૂતે પોતાના 3 એકરના જીરુના પાકમાં રોગ આવતા લગાવી આગ. આખા વર્ષની સંપૂર્ણ આવક બગડી જતા ખેડૂતને પરિવારનું ભરણ પોષણ કરવું બન્યું મુશ્કેલ. ગત વર્ષના લોકડાઉન અને હવે પાકમાં રોગ આવતા થયેલા નુકસાનથી રોષે ભરાયેલા ખેડૂતે પાકને લગાવી આગ. 19-20-21 માર્ચે સૌરાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો, જેમાં ખેતી ક્ષેત્રે અનેક મોટા કરાર થવાની શક્યતા. દેશ વિદેશના વેપારીઓ, આફ્રિકાના ખેડૂતો, સૌરાષ્ટ્રના ખેડૂત પાસેથી શીખશે આધુનિક ખેતી. રાજકોટના કારીગરો ખેડૂતોએ ઓછા ખર્ચે ઓછા માણસોથી ખેતી કરવા અનેક ઓજારો વિકસાવ્યા. આ અવનવા સંશોધનો લાભ અન્ય દેશોને પણ મળશે. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ વિકસશે. વેપાર મેળાના બીજા દિવસે કૃષિ સંમેલન યોજાશે, જેમાં આફ્રિકાના 100થી વધુ ખેડૂતો અને વેપારીઓ ભાગ લેશે. સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે ખેતરની મુલાકાત કરી ઉપકરણો વિશે જાણી કરાર કરાશે. સામાન્ય રીતે રાજકોટમાં કૃષિ ક્ષેત્રે દર વર્ષે ₹500 કરોડનો થાય છે વેપાર, જેમાં આફ્રિકાનું મોટું યોગદાન. આફ્રિકાના ખેડૂતો પાસે ટેકનોલોજી નથી, જેમાં સૌરાષ્ટ્ર મદદરૂપ બનશે. આફ્રિકામાં ખેતી માટે પૂરતી જમીન, પણ ખેતી કરવા માણસો ઓછા. આફ્રિકામાં મોટાભાગે થાય છે ઓર્ગેનિક ખેતી, ત્યારે આફ્રિકાના વેપારીઓમાં પણ ચાઇનાને બદલે સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવા થનગનાટ. મહેસાણાના ઊંઝા ગંજ બજાર સહિત ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વેપારીઓ અને વિશેષજ્ઞોની બેઠક મળી. ચાલુ વર્ષે જીરું, વરિયાળી સહિતના પાકોનો ક્રોપ સર્વે રજૂ કરાયો. ગત વર્ષે કરતા ચાલુ વર્ષે ઓછું ઉત્પાદન. અમદાવાદમાં રાતોરાત સ્મશાન ગાયબ થયાની ઘટના. સ્થાનિકોના બિલ્ડર્સ પર મોટા આક્ષેપ. બોપલમાં ઠાકોર સમાજનું છે સ્મશાન. લોકોએ કહ્યું સ્વાર્થ ખાતર સ્મશાન અન્યત્ર ખસેડ્યું. 7 વારના ઉતારામાં બોલે છે સ્મશાન. વાસ્તવિક જગ્યા પર બિલ્ડિંગ રોડ બન્યા. 4000 જેટલા રહીશોનો વિરોધ. ગાંધીનગર ટીચર્સ યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓના ધરણા. જોકે ધરણા કરતા વિદ્યાર્થીઓની પોલીસે કરી અટકાયત. વડોદરામાં જેલ રોડ પર પાણીની લાઇનમાં મોટું ભંગાણ. પાલિકાના પાપે 1 લાખ ગેલન પાણી વેડફાયું. 1 કિલોમીટર સુધી પાણી રહ્યું. ઇતિહાસકાર રિઝવાન કાદરી અમદાવાદને ઈઝ ઓફ લિવિંગ માટે પસંદગી પામવાનું જણાવ્યું. કારણ, અમદાવાદમાં ઘણા લોકોને રોજીરોટી મેળવવું સહેલું બન્યું હોવાથી પસંદગી. રિઝવાન કાદરીએ એમ પણ જણાવ્યું કે અમદાવાદમાં સૌથી વધારે લોકો બહારથી આવીને વસ્યા, જેને કારણે અમદાવાદ 3જા નંબરનું શહેર ગણવામાં આવ્યું. સુરતમાં હીરા ઉદ્યોગમાં પોલિશ ડાયમંડના ભાવમાં વધારો. 0.9 કેરેટ કે તેથી વધુના કેરેટના હીરાના ભાવમાં 3-5% થયો વધારો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ વધતા ભાવ વધ્યા, જેને લઈને ઉદ્યોગકારોમાં ખુશી. રાજકોટ હૈદરાબાદને જોડતી પહેલી ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું. ફ્લાઇટ લેન્ડિંગ થતાં ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનનથી કરાયું સ્વાગત. એરપોર્ટ પર મુસાફરોને મીઠાઈ ખવડાવી, મોં મીઠા કરાવી સ્વાગત કરાયું, તો સાથે ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટમાં જેતપુરમાં પુત્રએ કરી પિતાની હત્યા. મલકતના ઝઘડામાં પુત્રએ પિતાની હત્યા કરી. મોટા ગુંડાળા ગામે મથુર અમીપરાની હત્યા. સુરતના ઉધનામાં શંકાસ્પદ હાલતમાં શ્રમિકની લાશ મળી. મૃતક શ્રમિકના મોઢાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળ્યા. અકસ્માત કે હત્યાને લઈ લાશ પોસ્ટમોર્ટમમાં મોકલાઈ. જામનગરના ખોજા બેરાજા ગામની સીમમાં ધાડ પાડી લૂંટ કરનાર ટોળકીના 4 પરપ્રાંતીયને એલસીબીએ ઝડપી પાડ્યા. થોડા દિવસ પહેલા સીમમાં રહેતા પરિવાર પર હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી. રાજકોટના રૈયા રોડ પર દંપતીને નડ્યો અકસ્માત. રિક્ષા ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી. મહિલાને ગંભીર ઇજા થતા અમદાવાદ ખસેડાઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા સાબર કોલેજ પાસે ટેન્કર અને પોલીસની બસ વચ્ચે થયો અકસ્માત. અમદાવાદમાં બંદોબસ્તમાં જતી પોલીસની બસને નડ્યો અકસ્માત. પોલીસ જવાનનો આપાત બચાવ. રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ. આગમાં 1 લાખ રૂપિયાના નુકસાન થયા હોવાના સમાચાર. સદનસીબે કોઈ જાનહાની નહીં. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ. સુરતમાં રોડ પર ખાડાને કારણે કાર પલટી ગઈ. બાઇક ચાલક પણ અડફેટે ચડ્યો. બાઇક રોડ પર ઘસરાતા સળગી ઉઠી.
अमरेलीना बगसरा अमरेली हाईवे पर सिंहनी लठार मारतो वीडियो वायरल। सवारे वाहनों की ऊंची अवर जवर होवाथी सिंह रोड पर चढ़ी आव्यो। फेडरेशन ऑफ इंडियन स्पाइस स्टेक होल्डर्स द्वारा उदयपुर खाते आंतरराष्ट्रीय महासम्मेलन आयोजन कर चालू वर्षे जीरु 87 लाख बोरी वरियाड़ी 14 लाख बोरी आवानो कॉर्प सर्वे दातीवाड़ा ने विद्यार्थियों रजू कर्यो। सूरत पुलिस द्वारा शहर में 3 दिवस की वेट लिफ्टिंग एंड बॉडी बिल्डिंग कॉम्पिटिशन आयोजन कर ड्रग्स जेवा नशाकारक पदार्थों से दूर रहने संदेश आप जागृति फैलावा कॉम्पिटिशन। आईपीएल 2021 की फाइनल मैच अमदावाद में नरेन्द्र मोदी स्टेडियम में रमाशे। 9 एप्रिल आईपीएल नो थशे आरंभ। फाइनल सहित अमदावाद ने मिली कुल 12 मैच। अरवलीना मोड़सा में आईएम क्रिकेट टूर्नामेंट नु आयोजन। उत्तर गुजरात की 18 टीमों मोड़सा खाते क्रिकेट ग्राउंड पर टूर्नामेंट भी जोड़ाई। रोड सेफ्टी ने लईने लोकजागृति आवे अने अकस्मातों प्रमाण घटे ए छोटाउदेपुर आरटीओ एक गीत बनाव्यू। खास बात यह है कि इंडो वेस्टर्न स्टाइल में बनेलू आ गीत आरटीओ इंस्पेक्टरे ज तैयार कर्यो। जहाने तो जहाने टाइटल साथ छोटाउदेपुर आरटीओ रोड सेफ्टी ने लईने सॉन्ग लॉन्च कर्यू। गीत में ट्राफिक नियमों की जानकारी संगीत स्वरूपे अपाई लोगों ने नियमों पालन करने समझा। आरटीओ इंस्पेक्टर ने आशा है कि आ गीत थकी लोग नियम पालन करता थशे अने रोड अकस्मात में घटाड़ो थशे जेना कारणे हजारों लोगों ना जीव बचशे। गीर गढ़ा तालुकाना फाटसर गाम में अनोखा निकाह। अमरेलीना टिंबी में 1.5 फूट युवक साथ 2 फूट की युवती निकाह कर्या। फोटा सोशियल मीडिया में वायरल थया। अमरेलीना टिंबी गाम में पानो गल्लो धरावे 32 वर्षीय युवक। फाटसर गाम की वामन युवती साथ मुस्लिम परंपरा साथ कराया निकाह। पोरबंदर में पेंचेक सिलाट चैम्पियनशिप आयोजन। ऑल गुजरात पेंचेक एसोसिएशन द्वारा आयोजन करायु। 22 जिला विद्यार्थियों लीधो भाग। दाहोद में धानपुर और देवगढ़ बारिया तालुकाना भाजपा जीतेला उम्मीदवार अभिवादन समारोह योजायो। राज्यमंत्री बच्चूभाई खाबड़ की आगेवानी में समारोह योजायो। सूरत मांगरोळ तालुका और जिला पंचायत में चूंटायेला सभ्यों अभिवादन कार्यक्रम योजा। 24 बैठकों में 19 बैठकों पर भाजपा सभ्यों जीतता अभिवादन। जिला पंचायत की 5 बैठकों पर भाजपा विजेता उम्मीदवार सम्मान करायो। कैबिनेट मंत्री गणपत वसावा जिला प्रमुख संदीप देसाई सहित महानुभाव कार्यक्रम में उपस्थित रहा। वलसाड में भाजपा चूंटायेला उम्मीदवारों सम्मान में अभिवादन समारोह योजायो। कार्यक्रम में राज्य वन और आदिजाति मंत्री रमण पाटकर उपस्थित रहा। पंचमहाल हालोल में भाजपा सत्कार समारोह योजायो। हालोल जांबूघोड़ा कुकंबानी तालुका और जिला पंचायत चूंटायेला सभ्यों सत्कार समारोह। अमदावादना इस्कॉन मंदिर में विदेशी हरिभक्तों स्टेज परफॉर्मंस आप्यू जेमा ब्राजील रशिया अमेरिका भक्तों जोड़ा विविध वाजिंत्रों साथे हरिकृष्णन कीर्तन साथे स्टेज परफॉर्मंस कर्यू। महेसाणाना ऊंझा उमिया माताजी संस्थान की कारोबारी मीटिंग मिली। कारोबारी मीटिंग में संस्थान वर्ष 2020-21 होद्देदारों ने निमणूक कराई। जूना होद्देदारों ने ज नवा वर्ष माटे रिपीट कराया। प्रमुख तरीके मणिभाई पटेल उपप्रमुख तरीके प्रहलाद पटेल और मंत्री तरीके दिलीप पटेल ने रिपीट कराया। 11 ट्रस्टी की निमणूक। आ वर्षे डाकोर में नहीं योजाए फागणी पूनम नो मेळो। पदयात्रिकों ने डाकोर नहीं आववा कलेक्टर की अपील। कोरोना संक्रमण ना कारणे तंत्रे लीधो निर्णय। दाहोद में होली पहला की उजवणी। अलग अलग समाज द्वारा फाग्या गीतों सहित कार्यक्रमों थकी होली पहला कराय छे तहेवार की उजवणी। वैष्णव समाज की महिलाओं द्वारा रसिया अने कार्यक्रम योजायो जेमा महिलाओं सहित पुरुषों पण गीतों की रमझट बोलावी। होली सुधी दररोज राते रसिया गावानी वर्षो जूनी परंपरा। बोलवा अने सांभळवानी अक्षमता छता अमदावाद में 13 वर्षनो एक किशोर टेबल टेनिस की दुनिया में नाम कर्यू। मेहनत अने धगज थी नेशनल लेवले गोल्ड मेडल जीत्या बाद हवे आंतरराष्ट्रीय गेम्स पर तेनी नजर। टेबल टेनिस में अमदावादना जीतनो जवाब नहीं। 12 वर्ष की उम्रे 2019 में तेणे राष्ट्रीय स्तरे टेबल टेनिस में सिल्वर मेडल जीत्यो। जो कि आगळ वधवानी धगज थी तेज वर्षे तेणे नेशनल लेवले गोल्ड मेडल पण जीत्यो। जीतनी सफलता श्रेय तेना माता पिता बाद में तेना टेबल टेनिस कोच एंथनी गोम्स ने जाए छे जेमणे जीतनी टैलेंट ने ओळखीने लॉयला स्कूल में चालती एकेडमी में विनामूल्ये ट्रेनिंग आपी। 3 वर्ष की उम्रे माता पिता ने खबर पड़ी कि तमनो पुत्र बोली के सांभळी नहीं शकतो। आ सांभळीने माता पिता ना पग तळे थी जमीन सरकी गई। जो कि जीत में टेबल टेनिस रमवानी धगज है तेना माता पिता की मुश्किलों दूर कर दी थी। भावनगर ना कोळियाक ना दरिया किनारे देखाई डॉल्फिन। डॉल्फिन ने दरिया में उछलकूद करता देखवा लोगों में कुतूहल। दरिया किनारे फरवा आवेला लोगों में उत्साह जोवा मळ्यो।
कोरोना वधता केस पर काबू मेळवा माटे महाराष्ट्रना औरंगाबादमां मिनी लॉकडाउन लगावानी जाहेरात। स्कूल कॉलेज अने साप्ताहिक बजारो बंध रहेशे। शनि रविवार मात्र जरूरी सेवा चालू। लक्षद्वीप पासे समुद्रमां पाकिस्तानथी आवी रहेली त्रण होडीमांथी भारे मात्रामां ड्रग्स झड़पायो। श्रीलंकानी त्रणेय बोट साथे कोस्टगार्डे 19 लोकोनी करी धरपकड़। हिमाचल प्रदेश में शुरू थई हिमवर्षा। शिमला अने नारकंडा में वरसाद साथे अटकी अटकीने थई रही छे हिमवर्षा। दिल्ली में भारत और उज्बेकिस्तान की मिलिट्री की संयुक्त तालीम कार्यक्रम आयोजन। दिल्ली एयरपोर्ट पर उज्बेकिस्तान मिलिट्री करायु स्वागत। पंजाब लुधियाना में बॉडी बिल्डिंग प्रतियोगिता कर आयोजन, जमा पंजाब चंडीगढ़ और दिल्ली बॉडी बिल्डर्स लीधो भाग। मिस्टर इंडिया सीनियर एंड जुनियर नाम की प्रतियोगिता। कोलकाता में पीएम मोदी की उपस्थिति में भाजपा में शामिल थया बाद मिथुन चक्रवर्ती प्रचार की करते शुरुआत। 12 मार्च थी भाजपा प्रचार करते शुरू। मिथुने कहूं टीएमसी में जवु हो तो मारो खोटो निर्णय। 5 राज्यों में चूंटणी की जाहरात बाद भाजपे शुरू कर्यो प्रचार। अमित शाह जेपी नड्डा बाद प्रधानमंत्री मोदी पण प्रचार में लाग्या। तमिलनाडु केरल पश्चिम बंगाल में भाजपनी महारेली। कोलकाता ना ऐतिहासिक ब्रिगेड मैदान पर रैली ने पीएम मोदी करी संबोधित। कहूं ममताए सौनो भरोसो तोड़ियो, खोटा वचन आप्या, हवे लोको मां परिवर्तन थवानी छे आशा। पीएम मोदी कहूं बंगाल में छेल्ला 10 वर्ष में कोई परिवर्तन नहीं थयुं। अमे शिक्षण आरोग्य की सुविधा आपीशुं, रोजगारी की वधु तको उभी करीशुं। पश्चिम बंगाल में सोनार बांग्लाना नारा साथे भाजप ममता बेनर्जी की सत्ता ने उखाड़ी फेंकवा मैदाने उतरी। रैली में भीड़ ने जोता प्रधानमंत्री बोलिया, बंगाल ना लोको कही रहा है कि हवे टीएमसी नो खेल खत्म। कोलकाता में पीएम की सभा में विशाल जनमेदनी उमटी। भाजपा झंडा और खेस साथ हजारों लोको देखाया। जम्मू कश्मीर में चिनाब नदी पर विश्व सौथी मोटो रेलवे ब्रिज आ वर्षे बनवानी तैयारी। चिनाब ब्रिज की मुख्य कमान 476 मीटर की लंबाई धरावे छे, जे आ महीने ज पूर्ण थई जशे। कमान पूर्ण थता वायडक्ट की बाजू में ट्रेक नाखवानी कामगिरी शुरू करवामां आवशे। आ पुल नदी पलंग पर 359 मीटर की ऊंचाई बनावायो, ते एफल टावर करता लगभग 30 मीटर ऊंचो। पुल की लंबाई 1 किलोमीटर और 315 मीटर। पुल ना बन्ने छेड़े स्टेशन हशे, ब्लास्ट प्रूफ तरीके बनावामां आव्यो छे। दिल्ली ना बाला साहिब गुरुद्वारा में देश की सौथी मोटी डायलिसिस हॉस्पिटल शुरू। मफत में दर्दियों ने अपाशे सारवार। हॉस्पिटल में किडनी डायलिसिस माटे 100 मशीनों लगावाई। उत्तराखंड पर्यटन स्थल लेसडाउन पर प्रवासियों की भीड़, परंतु पानी की तंगीए पर्यटकों की हालत करी खराब। पर्यटकों ने प्राकृतिक स्त्रोत करवो पड़ रो उपयोग। ऋषिकेशनी पासे राजाजी पार्का गोहोड़ी रेन्ज में हाथीए एक व्यक्ति ने कचड़ी काढ़ो। शिवरात्रि माटे गंगाजल लेवा नीलकंठ जई रह्यो हतो भक्त। घटना बाद कोर्बेट में पण वधारे देखरेख। देश में छेल्ला 24 कलाक में 18,599 केस, जयरे 97 लोगों की मौत। अत्यार सुधी में 1,08,82,000 थी वधु लोग स्वस्थ थया। विश्व में कोरोना वायरस 11,74,00,000 थी वधु केस। 26,04,000 થી વધુ લોકોના મોત। 9,29,41,000 થી વધુ લોકો થયા રિકવર। સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।